नमस्कार वाला विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण ની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે 14મો પાઠ છે જન્મોત્સવ, કે જે નવલિકા છે ધોરણ 10 વિષય ગુજરાતી ની અંદર, એમાં આપણે બીજા ભાગ તરફ આગળ વધવાનું છે. પણ પહેલા તમે પોતાની હાજરી નોંધાવી લેજો, ત્યાર પછી આપણે જે છે એમની શરૂઆત કરીશું. મિત્રો, અગાઉ જે આપણે જોયેલું હતું કે જે પ્રસ્તાવનાથી માંડીને લેખક પરિચય, નવલિકા પરિચય, નવલિકા કોને આપણે કહી શકીએ છીએ, અને ત્યાર પછી અમુક જે પાત્રો હતા, એટલે પાત્રો તમારી પાસે આની પહેલાનો જે વિડીયો છે એની અંદર તમે લખેલું છે કે પાત્રો ક્યાં ક્યાં છે. છતાં પણ આપણે જેમ આવતા જશું, જેમ પાઠ આગળ જશે એ પ્રમાણે હું તમને કહેતો જઈશ કોને કોની સાથે કયો સંબંધ છે એ સંદર્ભમાં, કારણ કે પાત્રોથી અવગત થવું એ ફરજિયાત છે. બીજું કે મિત્રો, એક બાબત એ પણ છે કે હવે જે 70% કોર્સ છે, એ 70% કોર્સના સંદર્ભમાં આપણે તે વિડીયો એક એવો આપણે લેક્ચર બનાવીશું કે જેની અંદર નવી પેપર સ્ટાઇલ છે, નવી પેપર સ્ટાઇલના સંદર્ભમાં આપણે કેવું, કેવી રીતના લખવું, ક્યાં સુધી લખવું અથવા કેટલું માર્કિંગ છે એ આપણે બરોબર સમજાવીશું, અને ત્યાર પછી જે બાકી છે એ પછી લઈશું. પણ પહેલાં જે છે આપણે પેપર સ્ટાઇલ બરોબર સમજી લઈશું. તો મિત્રો, આજે આપણે જન્મોત્સવના બીજા પાઠ તરફ આગળ વધીએ. તો જ્યારે એક બાજુ એક કુદરતી ઘટના બને છે, એક બાજુ પ્રાકૃતિક ઘટના બને છે. પ્રાકૃતિક એટલે કોઈ માણસે ઉપજાવેલું હોય છે, અને કુદરતી એટલે કે જે નિયમ મુજબ જે થતું હોય છે. મિત્રો, તે બંને બાજુ એક સમાન ક્રિયા થાય છે. એક બાજુ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય છે, તો એક બાજુ એક ગરીબ પરિવાર છે, એક ભીખ માગવા વાળો જે પરિવાર છે એને ત્યાં એક બાળકનો જન્મ થાય છે. આ બંનેની કથા વસ્તુને એકી સાથે આપણને એક વિરોધાભાસ જણાવેલો છે. તો એ સંદર્ભમાં કોઈ એક છાપરું હોય છે, છાપરાની અંદર રાત્રિના સમય દરમિયાન કે જ્યારે શાંત વાતાવરણ હોય છે, એ શાંત વાતાવરણમાં કોઈ સ્ત્રી હુંકારા કરતી હોય છે, અને એ સમયે કે જે સમયે ભગવાન શ્રી કૃષ્ણનો રાત્રિ એ 12 વાગે જન્મ થયેલો હતો, ત્યારે એ બાળકનો પણ 12 વાગે જન્મ થાય છે. એનું નામ પણ કિશન હોય છે, અને ભગવાન શ્રી કૃષ્ણ એને પણ કિશન તરીકે આપણે મિત્રો ઓળખીએ છીએ. ત્યાં સુધીનો આપણે અભ્યાસ કરેલો હતો. તો હવે પછી તો ક્યાં પ્રમાણે છે, તો સાંભળજો. પેજ નંબર 87માં જે છેલ્લી લીટી છે, નવીન પેરેગ્રાફથી આપણે શરૂઆત કરીશું. મિત્રો, તો ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો, એટલે કે ઘડિયાળનો કાંટો જે છે ધીમે 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 સમય આગળ વધે છે. ઉપરના ઓરડામાં, એટલે કે જે જગ્યાએ અસિત, અસિત એટલે કે જે વૃંદાવન દાસનો દીકરો હોય છે અને અમેરિકામાં જે એન્જિનિયર તરીકે એનું અભ્યાસ પૂર્ણ કરીને પાછો ઇન્ડિયામાં આવેલો, ભારતની અંદર આવેલો હોય છે. હવે એ વ્યક્તિ કૃત્રિમ રીતે બનાવટી
કે જ્યાં વરસાદ વરસતો હોય અથવા તો જ્યાં આબેહૂબ એવું ચિત્ર દર્શાવતું, એવું ચિત્ર કોઈ ટેકનોલોજીના કારણે એવું બનાવીને એ બધાની સમક્ષ મૂકતો હોય છે, લાગે એવું કે આબેહૂબ છે. એ ચેવડામાં બનાવેલો આ જે દ્રશ્ય બતાવવાનું હોય છે એની ઉપરનો ઓરડો, એમાં કોણ હોય છે? તો વિશાખા અને ધનંજય. તો જે વિશાખા છે અને ધનંજય છે એ જોનાર એક પ્રેક્ષક છે, બાકી એનો કોઈ સંબંધ છે. તો વિશાખા અને ધનંજય ટોળા વચ્ચેથી સરી જઈને, ટોળા વચ્ચેથી સરી જઈને વાર્તાલાપ કરી રહ્યા હતા, વાતચીત કરી રહ્યા હતા. કોણ? વિશાખા અને ધનંજય. તેમને એમ લાગ્યું કે હવે તો નીચે જવું જ પડશે. એ ઉપર હતા ઉપલા માળે, હવે એને એમ લાગ્યું કે ચાલો હવે નીચે જવું પડશે, કારણ કે અસીતે જે કંઈ બતાવવાનું છે કંઈક નવીન છે, કંઈક નવી વસ્તુ છે. એને એવું લાગ્યું હવે તો અમારે નીચે જવું જ પડશે. આ બાજુથી વૃંદાવનદાસ અને એમની મંડળી, વૃંદાવનદાસ એટલે અસીતના પિતા છે, એની મંડળી એટલે એની જ્યારે જેટલા માણસો હોય છે તે, એ બેઠકમાં ભાગવતનું શ્રવણ કરતી હતી. ભાગવત એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના બાળપણની કથા, જે નાનપણ એમનું ત્યાં પ્રમાણે વીતેલું છે એની કથા એ કરતી હતી. પણ હવે વખત થઈ આવ્યો જાણે જાણી ઠાકોરજીના ઓરડા તરફ આવવાની તૈયારીમાં હતી. હવે એ બધાને એવું થયું કે ચાલો હવે રાત્રિના 12 વાગ્યાનો સમય છે, નજીક આવતો જાય છે સમય, તો ચાલો આપણે ઠાકોરજીનો જે ઓરડો છે એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જે કક્ષ એક રૂમ બનાવેલો છે, ચાલો આપણે ત્યાં જવાનું છે, કે જે જગ્યાએ અસિત આ ટેકનોલોજી બતાવવાનો હતો. તો એનાથી આગળ જે છે, મધુસૂદન અને એની મિત્ર મંડળી. મધુસૂદન એક નામ છે અને એની મિત્ર મંડળી એટલે એના જે મિત્રો હોય છે એ બધા બ્રિજના 2 રબ્બર પૂરા કરીને, બ્રિજ એટલે એક આમ લખવાની જરૂર નથી પણ 52 પત્તા જે આવે ને મિત્રો, ગંજીપાના જે રમત પત્તા હોય છે એની એક પ્રકારની એક રમત છે, એને બ્રિજ, બ્રિજ એટલે પાનાની કોઈ એક રમત. તો એ પ્રમાણે પાનાની કોઈ એક રમત 2 રબ્બર પૂરા કરીને, રબ્બર એટલે ગુણ મેળવવાની રીત, આમ તો લખવું જ પડશે. બ્રિજ એટલે પાનાની એક રમત, પાના એટલે કે ગંજી પાના જે પાના હોય છે મિત્રો તે, અને ત્યાર પછી રબર તો ગુણ મેળવવાની રીત, ગુણ મેળવવાની કોઈ રીત હોય છે મિત્રો. જેમ કે આપણે કોઈ પણ રમતા હોઈએ છીએ તો જે એના પાના આવતા હોય છે એમાં અંક લખેલા હોય છે, એ પ્રમાણે કોઈ રમત આપણે રમી શકીએ છીએ. તો એક પ્રકારનું રબર એટલે એક ગુણ મેળવવાની રીત છે. તો મધુસૂદન અને એની મિત્ર મંડળી બ્રિજના 2 રબ્બર પૂરા કરીને, એટલે કે બ્રિજના 2 રબ્બર પણ કોઈ એક રમત જે છે, એ રમત જે રમતા હોય છે એમાં 2 ગુણ જે પૂરા કરીને અસિતની કરામત જોવા યથાસ્થાને ગોઠવાઈ, આ બધું કાર્ય પૂર્ણ કરી અને હવે પછી આપણે જોઈ શકીએ છીએ કે એ સમય જે છે જન્માષ્ટમીનો સમય આપણે ઉજવતા હોઈએ છીએ, સાતમનો સમય હોય છે, તો ત્યારે આપણે રમતા હોઈએ છીએ ગંજીપાની રમત. તો અહીંયા પણ એવું છે કે જે કોઈ રમત રમતા હોય છે એ પ્રમાણે એ સંદર્ભમાં એ પૂર્ણ કરી પછી 12 વાગ્યાનો સમય નજીક આવતો જાય છે, એટલે અસીતે જે કાંઈ માયાવી ટેકનોલોજી ગોઠવેલી હોય છે જોવા માટે ગોઠવાઈ જાય અને ટોળ ટપ્પા હાંકી રહી હતી. ટોળ ટપ્પા એટલે કે મજાક મસ્કરી કરવી હતી, એકબીજાની મજાક મસ્કરી કરતા હોય છે, ટૂંકમાં કેવું હોય તો કહી શકીએ આપણી ભાષામાં કે ગપ્પા મારતા હતા, ગપ્પા હાંકી રહી હતી. અસિત સાવ નિશ્ચિંત બનીને, નિશ્ચિંત એટલે કોઈ ચોક્કસપણે બનીને એક બાજુએ રીટા જોડે વાત કરતા કરતા હસી હસીને બેવડ વળી જતો હતો. અસિત, અસિત જે છે નિશ્ચિંત બની ગયો છે અને રીટા જોડે તે વાતચીત કરે છે અને જાણે કે એટલું બધું ઓછું આવે છે કે પોતે બેવડો વળી જાય છે. એમ ત્યાં સણિયું પહેરીને મુખ્યાજી આવ્યા. સણિયું એટલે કે એક પ્રકારનો પોશાક છે કે જેને એક પગ વસ્ત્રથી ટૂંકમાં ઢાંકવા માટે છે, અંગ ઉપર હતું નહીં, જે પછીનું જે છે પગ ઢાંકવા માટે એક સણિયું પહેરીને આવે છે. નિજ મંદિરમાં જઈને છેલ્લી તૈયારીમાં એ પરોવાઈ ગયા. નિજ મંદિર એટલે જે મંદિર હોય છે, મંદિરમાં જઈ અને એની તૈયારીમાં તે લાગી ગઈ છે. કૃષ્ણ જન્મનું મુહૂર્ત નિકટ ને નિકટ આવતું ગયું. કૃષ્ણ જન્મનું જે મુહૂર્ત છે એટલે 12 વાગ્યાનો જે સમય છે એ નજીક આવતો જાય છે. પણ મિત્રો અહીંયા મુહૂર્ત શબ્દ છે
ઘૂંટણી સુધારોમાં ખાસ શબ્દથી પૂછાઈ શકે એવો છે, એટલે રસ્વાય દીર્ઘાયન સ ઉપર રેપ, આ પ્રમાણે તમે યાદ રાખી શકો છો અને એ પ્રમાણે તમે જવાબ સાચો લખી શકો છો. તો મુહૂર્ત નજીક આવતું ગયું. ભીત પરના ઇલેક્ટ્રિક ઘડિયાળનો મોટો તથા નાનો કાંટો એકબીજાની નજીક આવવા લાગ્યું. જે ઘડિયાળ હોય છે મિત્રો, એ ઘડિયાળના બંને કાંટા એકબીજાની નજીક, એટલે તમે જોઈ શકો છો બે કાંટા ભેગા થતા હોય નાનો અને મોટો, એટલે 12 વાગતા હોય છે. એટલે કે દરેક જગ્યાએ ભેગા થતા હોય છે, કારણ કે આપણે જોઈએ તો 1 ને 5, 2 ને 10, 3 ને 15, પછી જે સમય હોય છે. પણ અહીંયા અત્યારે કેવો સમય છે કે રાત્રિનો સમય છે, કૃષ્ણ જન્મ તૈયારી, એટલે બે કાંટા ભેગા, એટલે આપણે સમજવાનું છે 12 નો સમય છે. તો એ 12 વાગ્યાનો સમય એકદમ નજીક આવતો જોઈએ છે, બંને કાંટા નજીક આવવા લાગ્યા. હવે મિત્રો આ એક કથા, આ એક જે છે કથા કીઓ અથવા તો જે બાબત કીઓ એ અસ્તિત્વ બનાવેલી છે. હવે પેલા ગરીબ પરિવાર જે છે કે ત્યાં પણ એક આવી જ પરિસ્થિતિ જન્મની જોઈ છે. એ જન્મ એટલે કિશનનો જન્મ હોય છે, તેની પરિસ્થિતિનું વર્ણન કરેલું છે. આજે વિરોધાભાસ છે, એક પેરેગ્રાફ આનો છે, એક પેરેગ્રાફ આનો છે. તો હવે એની પરિસ્થિતિ એવી છે, સ્ટેશનના ઘડિયાળના કાંટા, સ્ટેશનમાં જે ઘડિયાળ મૂકેલું છે એના કાંટા એકબીજાની નજીક આવતા ગયા, એટલે કે 12 વાગ્યાનો સમય લગભગ લગભગ થઈ જતો હતો એમ. માથા પર જજુમી રહેલા વાદળ તૂટી પડ્યા હતા. માથા પર એટલે આકાશમાં જે વાદળ છે એ જજુમી રહ્યા, તૂટી પડ્યા હતા, એટલે વરસાદ અનરાધાર પડે છે, વધારે પડે છે. કારણ કે સ્વાભાવિક છે એ સમયગાળો ચોમાસાનો સમય હોય છે, તો ત્યાં વરસાદ વધુ પડે છે. તો અહીંયા પણ વરસાદ વધુ પડે છે અને વરસાદની જડી વીંજાવા લાગી હતી. વરસાદની જડી જાણે કે અઢળક વરસાદ પડતો હોય, અનહદ, જેને મૂસળાધાર આપણે વરસાદ કહી શકીએ છીએ, તો એવો વરસાદ પડતો હતો. અને બસ સ્ટેન્ડ પાસેના છાપરા ઊંડું ઊંડું થઈ રહ્યા હતા. બસ સ્ટેન્ડ પાસેના જે છાપરા છે ઊંડું ઊંડું થઈ રહ્યા હતા, કારણ કે એકી સાથે વરસાદ ની સાથે પવન ની હોય તો એ જે છાપરા જે છે ને, એ તો છાપરા એટલે સામાન્ય જે બનેલા છે, એના છાપરા ઉડું ઉડું થઈ રહ્યા હોય છે. આવી પરિસ્થિતિ હોય છે. સુસવાતા પવનના અવાજમાં હમણાં જ સ્ટેશનને ગજાવી મૂકીને આવેલા ગુજરાત મિલના અવાજમાં માણેકના કરવાનો અવાજ સ્પષ્ટ સંભળાતો ન હતો. શા માટે? એકદમ શાંત વાતાવરણ છે, પણ એ જ સમયે કે આવો એક તો પવન છે, આમ રાત્રિનું વાતાવરણ શાંત હોય છે, પણ એક તો પવન છે, એની સાથે સાથે ગુજરાત મેલ કે જે પેસેન્જરોને લઈને આવેલું હોય છે એનો અવાજ, પવન એક બાજુ ગુજરાત મેલ બંનેનો અવાજ ભેગો થાય છે. તો જે એ છાપરામાં રહેતી જે સ્ત્રી કે જેનું નામ છે માણેક, એ કરાંજતી હોય છે, ઉકારા કરતી હોય છે, એનો અવાજ સંભળાતો નથી. શા માટે? કે એનો અવાજ દબાઈ જાય છે, કારણ કે આ બંને પવન પણ છે સાથે આ ટ્રેનનો પણ અવાજ છે, એટલે એનો અવાજ સંભળાતો ન હતો. પેસેન્જરોને કારણે બસ સ્ટેન્ડ વળી થોડી વારને માટે ઝાકતું થયું, કારણ કે જે એમાં ટ્રેનમાંથી જે પેસેન્જરો આવવાના છે એ સીધા ચડવાના છે ક્યાં, કે જે બસ સ્ટેન્ડ જે બસ છે તે, અને એ પેસેન્જર લઈને જ બસ ઉપડતી હોય છે. થોડી વાર માટે એ બસ સ્ટેન્ડ છે માણસોની અવર જવરથી ધમધમી ઉઠ્યું હતું, અને પળવારમાં એ બધી લીલા સમેટાઈ ગઈ. થોડોક થોડીક વાર લાગી ત્યાં એ બધું શબ્દ શાંત બની ગયું. ગુજરાત મેલ છે એના રસ્તે થઈ જાય છે, આ બાજુ બસ સ્ટેન્ડ ખાલી સમ થઈ જાય છે, વળી પાછું બધું શબ્દ શાંત બની ગયું. ધીમે ધીમે નિસ્તબ્ધતા છવાઈ ગઈ, ધીમે ધીમે શાંતિ છવાઈ ગઈ. વરસાદ એક ધારો પડવા માંડ્યો, વરસાદ અનહદ પડે છે, અને એકાએક ફગફગીય દીવો બુજાઈ ગયો. એકાએક ફગફગીય દીવો એટલે પવન આવે છે અને જે ફગફગ થતો હોય છે દીવો, એ દીવો પણ ઓલવાઈ ગયો છે. ક્યાં? કે જ્યાં ગરીબ પરિવાર રહેતો હોય છે, 3-4 કુટુંબ રહેતા હોય છે, ત્યાં જે છાપરા હોય છે, છાપરાની અંદર જે દીવો હોય છે એ પવનના કારણે ફગફગ થઈ, એનું નામ જ આપેલું છે ફગફગીય દીવો, એ પવનથી ઓળવાઈ જાય છે. હવે ને નિસ્તબ્ધતાને વિંધીને નવા જન્મેલા બાળકનું રુદન ગંજી ઉઠ્યું. એટલે કે નિસ્તબ્ધ શાંતિના કારણે જે બાળક, હવે આ બાજુથી જે માણેક હોય છે બાળકને જન્મ આપે છે, એ બાળકનું રુદન છે રાત્રિના 12 વાગ્યે હવે બધું શાંત થઈ ગયું છે, તેનું રુદન જે છે બધે સંભળાવા લાગ્યું. અને એ શાંત વાતાવરણમાં આ નાના બાળકનું રુદન છે બધાને સંભળાય છે. એ પ્રમાણે એ પેરેગ્રાફ જે છે ત્યાર પછીનો પેરેગ્રાફ, તો એની અંદર જે છે ઘડિયા ઝૂંપડાની દુનિયા સળવડી ઉઠી હતી.
ઝૂંપડાની જે દુનિયા હોય છે એ સળવળી ઉઠી, કારણ કે એની અંદર એક આટલો વરસાદ છે, પવન છે. તો ઝૂંપડાની દુનિયા એકદમ સોરી ઘડિયાળના બે કાંટા ભેગા થતા સાથે, ત્રીજો પેરેગ્રાફ છે મિત્રો, ઘડિયાળના બે કાંટા ભેગા થતા સાથે જ ઇનખાબનો લાલ પડદો સરળ કરતો સરી ગયો. ઇનખાબના આ એક નાટક છે. હવે ઓલી બાજુનું દ્રશ્ય જે છે તે અસ્થિત બતાવી રહ્યો છે, માયાવી ટેકનોલોજી જે છે. તો ત્યાં કિનખાબ એટલે એક પડદો હોય છે કે જ્યાં પડદાને ખેંચવામાં આવે ને પછી જે કંઈ બતાવવાનું હોય છે, પહેલા પડદો બંધ હોય છે, પછી પડદાને ખેંચવામાં આવે છે, ઉચ્ચ પ્રકારનું કાપડ હોય છે તે એને ખેંચવામાં આવે ને પછી જે સામે રહેલા પ્રેક્ષકો જે છે જે જોઈ શકે છે એ પ્રમાણે, એટલે કે લાલ પડદો સરળ કરતો સરી ગયો. આકાશમાંથી તેજનો પુંજ અવતરતો હોય તો ઝબકારો થયો. પેલા તો એ પડદો નીકળે છે, ત્યાર પછી શું થાય છે, આકાશમાંથી કોઈ એક ચમકતો પદાર્થ છે જે તેજનો પુંજ છે એ સરકતો હોય ને એવું લાગ્યું, અને ઝબકારા કરતો હોય એવું લાગે છે. દેવકીના ખોળામાં બાળકને રૂપે એ તેજ પુંજ ઝૂલવા લાગ્યું. દેવકીના ખોળામાં એ તેજ પુંજ છે એના ખોળામાં જઈને જાણે કે ઝૂલવા લાગ્યો હોય એવું દ્રશ્ય. કારાગૃહના અંધકારમાં એ તેજ પુંજ અજવાળું પાથરતો હતો. કારાગૃહનું એટલે કે જેલમાં દેવકી અને વસુદેવ જેવું છે, એ અંધકાર હોય છે, તો એ પ્રકાશ આવે છે. એ પ્રકાશના હિસાબે જાણે કે ત્યાં એવું દ્રશ્ય ઉત્પન્ન થાય છે કે જાણે પ્રકાશ પથરાતો હોય ને એવું લાગે છે એ તેજ પુંજના કારણે. ઘડીક બહારનો ઝબકારો અંદર ડોક્યું કરી જતો હતો. એકાએક કાંસા ઝાલર મંજીર અને શંખનો તુમુલ ધ્વનિ થયો. તુમુલ ધ્વનિ, તુમુલ એટલે આમ તો જોઈએ તો તુમુલ એટલે યુદ્ધ થાય, પણ અહીંયા આપણે યુદ્ધનો ધ્વનિ એવું લખી શકીએ છીએ, સમજી શકીએ છીએ. કારણ કે એ સમયમાં યુદ્ધ થતા હતા, અગાઉના સમયમાં ત્યારે શંખ ફૂંકવામાં આવતો પછી યુદ્ધ કરવામાં આવતું હતું, એટલે તુમુલ ધ્વનિ. તો એ ધ્વનિ છે એટલે કે એ શંખનો અવાજ છે, ઝાલર છે, મંજીરા છે, કાંસા છે, એકાએક વાગી ચૂક્યા. કારણ કે 12 વાગે જે છે રાત્રિનો જે સમય એ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય છે, એ સંદર્ભમાં તુમુલ ધ્વનિ થયો. બહાર બેઠેલા રામદીન શરણાઈવાળાએ, અને જે બહાર બેઠેલો છે શરણાઈ વગાડનાર એનું નામ છે રામદીન, એ પ્રભાત નહોતું થયું છતાં, પ્રભાત એટલે સવાર, કારણ કે સવાર એટલે કે 4 વાગે પહેલો પોર આપણે ગણીએ છીએ, 4 થી 4:15 જ્યાંથી પહેલો પોર શરૂ થાય છે, હજી સવાર નહોતું થયું છતાં પણ બિવાસના સુર છેડ્યા. બિવાસના સુર છેડવા એટલે કે સવારના સુર છેડવા એટલે સવારમાં ગવાતો એક રાગ, કે જેને આપણે આમ તો ઘણી વખત પ્રભાત ફેરી પણ કહીએ છીએ. સવારમાં ગવાતો રાગ એટલે કે દિવાસના સુર છેડ્યા. સવાર નહોતું થયું રાત્રિના 12 વાગે, પણ રામદીને એ પ્રમાણે એક પ્રકારનો જે રાગ છે જે સવારમાં ગવાય છે એ એમને છેડે છે. પ્રેક્ષકો ઊભા થયા કૃષ્ણ જન્મના રંજન કાર્યક્રમનું એક પર્વ પૂરું થયું. રંજન એટલે કે આનંદ, મનોરંજન. તો પ્રેક્ષકો બધા જે જોનાર છે બધા ઊભા થઈ જાય છે. કૃષ્ણ જન્મનું જે આનંદનું જે સ્વરૂપ હતું એ કાર્યક્રમ જે છે એનું સ્વરૂપ એકદમ શરૂ થાય છે, એટલે કે એ કાર્યક્રમ જે છે એ કાર્યક્રમ તહેવાર નિમિત્તે છે, તે તહેવાર નિમિત્તે જે કાર્યક્રમ એ બધું પૂર્ણ થાય છે. ત્યાર પછી ઝૂંપડાની દુનિયા, હવે બીજી બાજુ જોઈએ, આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણની લીલા છે એ ટેકનોલોજીથી બનાવેલી હશે, તે છે એ જ બાજુ જે ઘટના છે તે કુદરતી છે, એટલે કે જે બનવાકાર છે તે બાજુ ઝૂંપડાની દુનિયા સળવળી ઉઠી હતી. ઝૂંપડાની દુનિયા તો સાવ સળવળી ઉઠી હતી. જન્મ થઈ ચૂક્યો હતો, જુદા જુદા અવાજો સંભળાતા હતા. દેવજી હું કહું છું એમ કરે, એમાં કાનજીનું નામ નહીં, એમાં કાનજીનું કામ નહીં, અલગ અલગ અવાજો સંભળાતા હતા. આ બાજુ પણ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો છે, અને આ બાજુ કિશનનો જન્મ થયો છે. હવે અહીંયા આખી દુનિયા છે એકદમ સળવળી ઉઠી હતી. એમાં કોઈ પાત્ર છે દેવજી અને કાનજી, બંને મિત્ર છે. તો એવો અવાજ સંભળાય છે કે દેવજી હું કહું એમ કરે, એમાં કાનજીનું કામ નહીં, એવો અવાજ સંભળાયા કરે છે. પણ એ વેલજી ડોવાની આ ઘડીએ કોણ બહાર કાઢે, એવો અવાજ આવે છે કે વેલજી ડોસાની અત્યારે બહાર કાઢવા એના સમાચાર લેવા ત્યાં કોણ જાય. એક તો ચાલુ વરસાદ છે અને પાણી પણ ઘણું બધું ભરાઈ ગયું છે, તો અને રાત્રિનો સમય છે, અત્યારે કોણ જાય. લો તારે અમને કહો છો તો તી તમે જ જાઓ ને મારા ભાઈ, અમને તમે કહેતા હોય તો પછી તમે જ જાઓ ને, જે કહેનાર છે એને કહે છે. આવો આવો વાર્તાલાપ વાતચીત સંભળાય છે.
કે જે એક કુટુંબ છે કે જ્યાં ત્રણ ચાર કુટુંબ રહેતા હોય છે ત્યાં આ પ્રમાણે જે કિશનનો જન્મ થયેલો છે ત્યાં એક છાપરાની અંદર અમને કહેતા હોય તો પછી તમે જ જાઓ ને એવા અવાજો સાથે એ છાપરાની અંદર આવા અવાજો ઉત્પન્ન થતા હોય છે. તો બીજો જરા ધીમા અવાજ ધીમો અવાજ સંભળાયો. બીજો જે અવાજ આવે છે બીજું કોઈ બોલે છે એ ધીમા અવાજે બોલે છે અને કહે છે એલા એ ગમાર ગમાર એટલે મૂર્ખ અથવા તો અભણ પણ કહી શકીએ. ગમાર એટલે મૂર્ખ એ શબ્દ આપણે લખી લઈએ ગમાર. ગમાર એટલે મૂર્ખ એલા એ ગમાર કોઈ એવો અવાજ સંભળાય છે પણ ધીમેથી અવાજ સંભળાય છે કે જરા ધીમો બોલતો જા માણકી સાંભળે ને તો બચાડી દુખી થાય. માણકી એટલે કિશનની માતા એને જન્મ આપ્યો છે જન્મ આપનારી માતા છે તો એ સાંભળી જશે કે ભાઈ મારા પુત્રને વેલજી ડોસા પાસે લઈ જાય છે અને વેલજી ડોસો છે પગ ભાંગવાનું કામ કરે છે. નાના બાળકને આમ કરીને કરે એટલે પગ ભાંગી નાખે અને આ જીવન આખી જિંદગી પગ ભાંગેલા એટલે કે એ પ્રમાણે વિકલાંગતા ધારણ કરી લે છે. તો જો એની માતા સાંભળશે તો એ બિચારી દુઃખી થશે. જેને ઉદ્દેશીને આ કહેવામાં આવ્યું હોય તે કટાક્ષમાં બોલ્યું જેને આમ કીધું તું કે ભાઈ તું હળવે બોલ માણકી સાંભળી જશે એને કટાક્ષમાં કીધું કહે છે દખી તો થઈ જ છે ને નહીં તો મેઘલી રાતે ભીંજાતી આપણા ભેગી હોત કંઈ આ તો દખી તો થઈ જ છે ને અને આ મેઘલી રાતે આવી ભીંજા વર્ષ ચાલુ વરસાદ છે અને બાળકને જન્મ આપે છે આપણા ઘરે હોય જો કદાચ એ દુઃખી ન થયો તો અત્યારે એનું ઘર સારું હોત પણ દુઃખી છે એટલે આપણા ઘરે આવી છે એવું કોઈ કટાક્ષમાં બોલે છે. હોનાના હિંડોળે ઝૂલતી હોય જો કદાચ બીજે ક્યાંક ગયો હોત ને તો સોન હોનાના એટલે સોનાના તળપદો શબ્દ છે સોનાના હિંડોળે ઝૂલતી હોત અને અહીંયા સોનાના હિંડોળે તો છે નહીં એટલે સોનાના હિંડોળે ઝીલતી હોત એ પ્રમાણે જણાવે છે. એનાથી આગળ એના જવાબમાં કોઈ બોલ્યું આવું બોલે છે એના જવાબમાં વળી પાછું કોઈ બોલે છે. પાત્ર કોણ બોલે છે એ ખબર નથી પણ એકબીજાની અંદર છાપરાની અંદર આ પ્રમાણે અવાજ આવે છે. કહે છે અરે ભાઈલા જાજી લપ મેલો ને ભાઈ આ વધારે લપ તમે આ બધી મૂકો હાલો મારી હારે. આ બધી લપ તમે મૂકો પ્રતાપગંજમાં જતા પેલું નાળું નથી ભાળી રહ્યા. તમે પ્રતાપગંજ એટલે જે ગામ હોય છે બાજુનું તે ત્યાં તમે જાઓ ને પેલું નાળું આવે છે એ તમે ભાળ્યું નથી એટલે જોયું નથી. ત્યાં ઓલા છાપરા દીઠાકની ત્યાં જવાનું છે ત્યાં ઓલા છાપરા છે ત્યાં આપણે જવાનું છે એટલે કે જે વેલજી ડોસો ત્યાં રહ્યું છે ત્યાં પગ ભાંગવાનું તે કાર્ય કરે છે આપણે ત્યાં જવાનું છે એટલે કે પેલું નાળું છે પ્રતાપગંજની અંદર અને છાપરા છે અને છાપરાની પાસે આપણે જવાનું છે એવું કોઈ બીજો વ્યક્તિ બોલે છે. તો એના જવાબમાં કોઈ બોલ્યું એના જવાબમાં કોઈ બોલે છે એ ખબર નથી પણ અવાજ સંભળાય છે કે ના ભાઈલા એ આપણું કામ નહીં આ પાણી પડે છે એ તો જુઓ એમાં આપણું કામ નહીં આ વરસાદ એટલે પાણી પડે છે આ વરસાદ આટલો પડે છે એ તો તમે જુઓ એમાં આપણું કામ નહીં આપણે જઈ શકતા નથી. ઘૂંટણમાં પાણી હોય તો મને કહેજો એટલે એ ભાઈ એમ કહે છે કે ઘૂંટણ સમા ઘૂંટણ સુધી પાણી હોય એટલું તો હોય છે જ એમ અને ન હોય તો તમે મને કહેજો એમ આ વરસાદ આટલો પડે છે આટલું પાણી ભરાયેલું છે હવે અહીંયા જાય કોણ એમ એટલે વરસાદ વધુ છે. તો એનાથી આગળ બીજો વધારે આંકડો થઈને બોલ્યો તો વળી કોઈ બીજો કોઈ વધારે આંકડો થઈને બોલે છે કહે છે લ્યા મેલને ઈને પડતો ભાઈ હાલ કાનજી લઈ લે છોરાને લે હું મોર થાઉં છું. કોઈ વળી એમ કે છે ભાઈ એને પડતો મૂકને એ કોઈ નહીં આવે ભાઈ કાનજી આ તારું સંતાન છે તું લઈ લે તારા બાળકને હાલ હું તારી ભેગો આવું છું અને હું મોર થાઉં છું. મોર એટલે આગળ જે પક્ષી છે તે નહીં એટલે હું આગળ થાઉં છું તું મારી ચાલી લઉં કેટલું પાણી છે કેટલો વરસાદ છે હું આગળ જઈશ હું તને કહેતો જઈશ તું મારી પાછળ પાછળ આવ આપણે વેલજી ડોસાની પાસે જવાનું છે. શા માટે કે આ નાના બાળકના પગ ભાંગવા માટે. તો ત્યાર પછી જે છે બાળકના રુદનનો અવાજ બહાર આવ્યો બાળક જે રડે છે એ રડવાનો અવાજ બહાર આવ્યો કારણ કે બાળક જ્યારે જન્મ સાદી જન્મેલું બાળક હોય એનો અવાજ તો આવવાનો છે એ વારંવાર રડતું હોય છે. અનેકવાર આ પરિસ્થિતિ એવી છે કે ચાલુ વરસાદ છે અને ત્યાર પછી એના પગ જોકે એને એ ખબર નથી કે મારા પગ ભંગાવવા માટે જાય છે પણ એ બાળક જે છે નાનું એ રડતું હોય છે મિત્રો. તો રુદ્રનો અવાજ આવ્યો કાદવ ફૂંદતા ફૂંદતા ચાર પગલાનો ડબડબ અવાજ એ રુદનમાં ભળી ગયું. તો કેટલી કરુણતા હશે તમે જોઈ શકો છો એ બાળકને ચાલુ વરસાદે લઈ જાય છે ગારો ફૂંદતા કાદવ ફૂંદતા ફૂંદતા
અને કાદવનો એટલો અવાજ આવે છે, વરસાદનો એટલો અવાજ આવે છે, એ વરસાદને બાળકનું રુદન સંભળાતું નથી. ખરેખર કેટલી કરુણ પરિસ્થિતિ આ ગણાવી શકાય. ડબડબ અવાજ સાથે રુદનમાં અવાજ ભળી ગયો તો વરસાદ વરસતો જ રહ્યો, વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. પવન વીંઝાતો એટલે પવન પણ સુસવાટા કરે છે. ઘડિયાળના કાંટા છૂટા પડ્યા, છૂટા પડ્યા એટલે કે જે બાર ઉપર જે બંને કાંટા નાનો અને મોટો કાંટો ભેગાવી જાય છે તે અલગ પડે છે. છૂટા પડીને આગળ વધવા લાગ્યા. હવે જે સમય છે સમય પસાર થવા લાગ્યું, કહેવાનો મતલબ એવો છે. હવે આ બાર વાગ્યા પછી જે છે કયું કાર્ય થાય છે તે, તો હવે એના પછી જે આપેલું છે મિત્રો તે ઘડિયાળ તરફ હવે કોઈની નજર નહોતી. કારણ કે હવે તો બાર વાગ્યા અને ભગવાન એક બાજુ કૃષ્ણનો જન્મ થઈ ગયો છે, એક બાજુ કિશનનો પણ. અતીતની માયાવી સૃષ્ટિને બધા શબ્દ બનીને જોઈ રહ્યા હતા. સામે મુખ્ય જે રચેલો અન્નકૂટ હતો, અન્નકૂટ એટલે એક પ્રકારની વાનગી, એમાં પણ રંગોની યોજના ભારે ચતુરીપૂર્વક કરેલી હતી. હવે વસુદેવ કૃષ્ણને લઈને ગોકુળ જવાની તૈયારીમાં હતા. હવે વસુદેવ પણ શ્રી કૃષ્ણને લઈને ગોકુળ જવાની તૈયારીમાં હતા. દેવકી કેમે કરીને માનતી ન હતી, એટલે દેવકી એટલે વસુદેવની પત્ની ભગવાન શ્રી કૃષ્ણની માતા, એ માનતી ન હતી. હાથ હલાવીને કરગતી હતી, હાથ હલાવીને ના પાડતી હતી અને કરગ વિનવતી હતી કે તમે ત્યાં એને અહીંથી લઈ જાઓ. પશ્ચાદ ભૂમા એટલે પડદા પાછળ, આ પડદો જે છે એની પાછળ શું બને છે, શરણાઈનો કરુણ સુર ભૂમી રહ્યો હતો. શરણાઈનો કરુણ અવાજ, કરુણ એટલે કે જ્યાં કોઈ એવી ઘટના બનેલી છે એવો કરુણ અવાજ પડદાની પાછળ સંભળાતો હતો. અસિતની તરકીબથી હવે ગાઢ વર્ષાનું દ્રશ્ય આબેહૂબ રજૂ થયું. અસિત એવી તરકીબ વેચેલી હતી કે જાણે ગાઢ વરસાદ, વધુ વરસાદ વરસતો એવી તરકીબ. અને જે જોનાર પ્રેક્ષકો છે એને ખરેખર એવું જ લાગે છે કે આ તો જે વસ્તુ બનેલી છે આબેહૂબ છે, એવું જ લાગતું. વધારે વરસાદ તેવું લાગે, વધારે વરસાદ છે. આખરે વસુદેવે કૃષ્ણને હાથમાં લીધા અને છાબમાં જાળવીને મૂક્યા. છાબ એટલે એક પ્રકારનું છાલ્યું છે, એમાં જાળવીને મૂકે છે. અને અંગૂઠો ધાવતા, અંગૂઠો જે પોતાના ભૂખમાં હોય છે એ પ્રમાણે વટપત્રમાં, વટ એટલે વડ, વડના પર્ણમાં સૂતેલા ભગવાનના મોઢા પર, ભગવાન એટલે શ્રી કૃષ્ણ એના મોઢા પર ભુવન મોહન હાસ્ય હતું. આખા પૃથ્વીને મોહ પમાડનારો એવું હાસ્ય એના મુખમાં હતું. એ પ્રમાણે વસુદેવ આગળ ચાલ્યો, આગળ ચાલે છે. એટલે કે જે વસુદેવ અને દેવકી, એટલે દેવકીને જે પુત્ર જન્મ થાય છે તે જેલની અંદર થાય છે, મથુરાની જેલ. ત્યાંથી ભગવાન શ્રી કૃષ્ણને લઈ જાય છે વસુદેવ, કે જ્યાં ગોપીઓ યશોદા છે એમની પાસે લઈ જાય છે અને ત્યાં એની સારી રીતે પરવરિશ થાય એ માટે. નહીતર કંઠ એના બાળકને મારી નાખે છે, એટલે એમની બહેનનું બાળક હોય છે છતાં પણ. કારણ કે એમને ભવિષ્યવાણી એવી થઈ રહી હતી કે એમનું આઠમું સંતાન એટલે એમનો ભાણેજ જે છે એ તારી હત્યા કરશે. પણ કંઠ એમ કહે છે નાનું બાળક કાંઈ કરી ન શકે પણ હું જ એને મારી નાખીશ. તો સંજોગો વરસાદ આ પ્રમાણે તે બને છે. એટલે મિત્રો આ એક દ્રશ્ય છે, અસ્તિત્વ બનાવેલું છે કે જે માયાવી દ્રષ્ટિથી, તો એ પ્રમાણે એક ટેકનોલોજીથી બનાવેલું આ પ્રમાણે. હવે પછી બીજું જે દ્રશ્ય છે તે શું બને છે ત્યાં પ્રમાણે, મિત્રો આપણે પાર્ટ 3 ની અંદર આપણે એનો આગળ અભ્યાસ કરીશું. ત્યાં સુધી આપણે અહીં રાખીશું. બાકીનું જે છે તે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એનો અભ્યાસ કરીશું.